મનસુખ વસાવાએ ફરી ઉઠાવ્યો આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો. મનસુખ વસાવાની રાજકીય પક્ષોને અપીલ, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે કોઈ જાહેરાત કરવામાં આવે. કેજરીવાલ અને છોટુ વસાવાએ પણ નથી કરી કોઈ ચર્ચા. મનસુખ વસાવાએ કહ્યું આદિવાસી નેતાઓ છે નિષ્ક્રિય. ભાજપ કોંગ્રેસ ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે વિશેષ ચર્ચા કરે. સંવાદદાતા પ્રવીણ પટવારી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રવીણ, મનસુખ વસાવાએ ફરી એકવાર આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો ઉઠાવ્યો છે, રાજકીય પક્ષોને શું અપીલ કરી? ચોક્કસથી ભાઈ, મનસુખ વસાવા વર્ષોથી જે આદિવાસીઓ માટે જે ખોટા પ્રમાણપત્ર લઈને આદિવાસીઓ બનેલા છે તેઓને માટે હંમેશા લડતા આવ્યા છે. ત્યારે હાલમાં મુદ્દો એટલા માટે ઉઠાવ્યો છે તેમણે કે જે આદિવાસી વોટ બેંક માટે પાર્ટીઓ હાલમાં દોડી રહી છે. એક બાજુ જે દાહોદ ને એમાં રાહુલ ગાંધી આદિવાસી સંમેલન ને સત્યાગ્રહ કરી રહ્યા છે, બીજી બાજુ કેવડિયા કોલોની ખાતે ભાજપ ને પોતાની જ પાર્ટીના રાષ્ટ્રીય મોરચાની બેઠક છે. ત્યારે આ બાબતની મનસુખ વસાવાએ ખાસ અપીલ કરી છે કે આ મહત્વની ગંભીર ચર્ચાઓમાં આ મુદ્દો લેવામાં આવે. રાહુલ ગાંધી પણ આ બાબતે ચર્ચા કરે અને માંગ ઉઠાવે કે ખોટા પ્રમાણપત્રો રદ થાય. એમણે અગાઉ બી જયારે કેજરીવાલ આવ્યા હતા તેમણે કોઈ ચર્ચા નથી કરી, તે બાદને પણ ટાંકીને કીધું છે કે છોટુભાઈ પણ આદિવાસીઓ માટે લડતા હોવાની વાત કરે છે પણ ખોટા પ્રમાણપત્ર માટે ક્યારે લડ્યા નથી કે કોઈ મુદ્દો ઉઠાવતા નથી, એટલા માટે મારે લખવાની જરૂર પડી છે. બી ચોક્કસથી આ બાબતે મનસુખ વસાવા આદિવાસી ખોટા પ્રમાણપત્રો માટે લડતા હોય એ માટે મુદ્દા ઉઠાવવાની વાત કરી રહ્યા છે. જી ભાવિકા, બિલકુલ પ્રવીણ, ધન્યવાદ જાણકારી બદલ.